આપણે પોતાનો જ વિચાર કરીએ, ભગવાને વધારે દીધું, શેના માટે દીધું? ને આપણે ઘણા કે તમે બહુ કરો બહુ કરો, ઘણા કહું કે અમે કાંઈ નથી કરતા, એ કર્યું આપણા શાસ્ત્રોમાં, સિબી રાજાએ કર્યું, મોરધ્વજ રાજાએ કર્યું, હરિશ્ચંદ્ર રાજાએ કર્યું, શેઠ સગાડ સાહેબ કર્યું, એવું કોણ કરી શકે? એમાંથી આપણે દાખલો લેવાનો, આપણે તો કાંઈ નથી કરતા, કાંઈ નહીં. કાલ કરે છો, આજ કરે, આજ કરે છો, પછી કાલે 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 એમ ન થાય, પછી આપણે કરશું, પછી કરશું. એક જણાએ કેરી લીધી, કેરી લીધી ને કેસર કેરી હશે, અત્યારે કલ્પના કરો તો સુગંધ મંડે આવે, તો કેરી માટે વાંચો જણાવો, તો જૂનાગઢમાં રમેશને કહે તો મોકલાવે. તો કેરી લીધી એટલે એમાં એને સારી ને ચાંદીવાળી જુદી કાઢી, અને કહે કે આ ચાંદીવાળી છે ને ખાઈ લઈ, પછી સારી ખાશે, પછી પછી પછી. અરે ચાંદીવાળી ખાઈ લીધી તો સારી હતી, એમાં ચાંદી પડી ગઈ, સમજો ને તમે? આજનો લાવો લીધે કાલ કોને દીઠી છે, આ વાણીના મેવલાને આનંદની હેલી, આ સુખને સરાવડે ભીજાય છે. પલકના સ્વામી પ્રભુ રસિક શિરોમણી વારી વારી ઉખરા નિહાળીએ. આ ડોશીમાં કથામાં જાય પ્રસાદ લેવાય ને, થોડો થોડો બધા દે ને, આ કથામાં લીધે ક્યાંય વાંચન રાત પથ્થા એમાં પ્રસાદ હોય, બાપુ એમાં કહેતા હતા કે હું અમુક વસ્તુ થોડી યાદી રાખું કે તમને વિતરણ કરવા માટે. બીજું બધું કેટલો કામ મગજમાં યાદ રહે, પાછું આ તો ભગવાન ઠીક છે જે આ ભજન બધું યાદ રહે છે, બાકી આ ઉંમર તો કાંઈ બધું ભૂલાઈ જાય, કાંઈ એ વ્યસન નથી જાતા, બીજું હોય છે. અને આ જે કાંઈ નવું નથી કે આ માણસો ભક્તોને ઓળખી નથી શકતા. જીસસને કોઈ ઓળખી નહોતો શક્યો, અટાણે બધા મંદિરો ચર્ચો બધા આટલા નાખે બનાવી રાખ્યા, પણ એને જીવતા એને ખીલા ખોલી દીધા હતા. સોક્રેટિસને ઝેર પીવડાવ્યું, કેમ કે એ સત્ય કહેતો હતો, કે કેને સત્ય કહેવાય ન સત્ય, અને રાજાના બધા એની એ વાતની બધો વિરોધ. તમે નો આપણે જાણીએ છીએ, નરસિંહ મહેતાને કોણ ઓળખ્યું હતું? એના આટલા પદ આખી નાગરી નાતે દુઃખી કરતી. સુદામાને કોણ ઓળખું? સુદામાને જ ઓળખું હોય તો આ ભગવાનનો આવો સખા એને મુઠી ભવાઘરમાં નંબરી. ઘણી વાર ઘર ફૂટે ઘર જાય, જીસસની કથામાં આવે આપણામાં એમ કે અમુક જ અપવાદ હોય, તમે જોવો આ વિચારો જે વાત છે, કણ ભેરા એના મન ભેરા એમ કે ને, તો જીસસ એના બાર બધા સાથીદાર હતા, એ બધા ભેરા બ્રેડ ખાતા ટુકડા ટુકડા કરીને. એટલે જે આ રોમન લોકોને આના વિશે ખોટી ફરિયાદ કરી કે આ ધર્મ તમારો વિરોધ પ્રચાર કરે છે, એ માણસને ઓલા કીધું તને અમે એટલા પૈસા આપશું તો અમને બતાવી દે, જાણે કીધું અમે જ્યારે જમવા બેસે ને ત્યારે બ્રેડ તોડી જેને આપું પેલા, એ તમે જાણો કથા ક્રિશ્ચન બાઇબલની કથા છે, એને આવી થાય એને પછી આપણે જાણે શું છે. મીરાને કેટલી તકલીફ પડી, રામાયણમાં આપણે તાત્પર્ય ભગવાનની લીલાની એને આયોજન તો બધું થયું, પણ એમાંથી આપણે એક નાનકડી વાત શીખવાની છે. એમ તો સેવાનું ભરતે કર્યું તો ઘણું શીખવાનું છે, પણ એક આ તમે જે રીતે હું મારી રીતે વિચાર એમાં અનેક અર્થ નીકળી શકે. આપણે કહીએ ને કે ઘર ફૂટે ઘર જાય, રાવણ એવો મહાબળવાન હતો એને રામ પણ મારી ના શકે, પણ કેમ મર્યું, કેમ મર્યું? વિભીષણ બતાવીને કે એના પેટમાં અમી કુંભ છે, એનો સગો ભાઈ હતો. આપણે એ શીખવાનું છે,
આ ભાઈ ભાઈને દગા દીધા, ભાઈ ભાઈમાં ભેદ. એટલે આપણે છે એ તો નીકળે નહીં, તો કુદરતની ઢીલા છે, એની નિર્માણ હતું બધું. પણ આપણે એમાંથી કાંઈક આપણે ત્યાં શીખવાનું તો ખરું કે નહીં. હમણાં ભાઈ રોજીભાઈના દીકરા બે આવ્યા, મેં કીધું આટલી વારમાં એને શું મારે એમ કહેવું, પણ મેં કીધું ભાઈ સદાય સંપીને રહેજો, ભાઈ ભાઈમાં ભેદ ન હોય. જેમ પતિ પત્નીને હાથ મેળાવવું એમ એના બેના બેના હાથ મેળા કર્યા, આ બાપાની આ સાલની સાક્ષીમાં. મેં કે કોઈ દી ભાઈ ભાઈ કોઈ દી વાંધા ન હોય, મોટાને જાતું કરું, આ ભાગમાં આનું ઓછું મળ્યું, આનું મકાન મોટું છે, મારું મકાન નાનું છે નહીં, નાના દઈ દઉં. રામ જેવું નાના ભાઈને જીતાવીને રાજી થાય. આપણે એ શીખવાનું, રામાયણમાંથી એ શીખવાનું. આમાં ભક્તિ કરવા મજા છે, કેમકે આમાં અહીંયા આપણે આવીએ, આપણે કાંઈ ને કાંઈ આપણે ટિફિન લાવીએ, કાંઈ ચાય કોફી કાંઈ લાવીએ, છતાં આપણે બધા કેટલું બધું ધ્યાન રાખે બધા. અશોકભાઈ, નીલાબેન, અમારા લાલજી, લાલજી તો મારા પર્સનલ એસિસ્ટન્ટ ખબર નહીં, એને પગાર તો હું તો આપી શકતો એમ નથી, એને પરમાત્મા આપશે એમ પગાર. તો એમ કહેવાય કે દીકરીને પેટમાં બાળક રહે ત્યારે એની સાસુ હોય ને એ આમ બહુ ખાવા ન દેતી હોય, પણ પછી અત્યારે જ કે આપણા ઘરનું આપણે સંતાન આવવાનું છે, આ હવ ખરખું નહીં ખાય તો નણંદો એ થણકા મણકા કરી બહુ લુગડા થયા લાવ એમ કહીને પોટનું આંચે નદી જઈને ધબધબાવ્યા, ધોકાનું ગાવું ખીચ બધું હનવાતા, પણ કોને ધોવાનું? એનું ઘણી કોઈ બી જાપે પડ્યો રહેતો હોય, ફાંક્યું ખાતો ખાતો, એ પણ એના ભૈરાને જોઈ ને એ પણ ખરે કંઈક બે કેળા લ્યાવે, કંઈ સફરજન લ્યાવે, કંઈક લ્યાવે. તો કે આ બધા કેમ ધ્યાન રાખવા માંડ્યા? તો કે એ ભાઈના પેટમાં પરમાત્માનો વાસ થયો, જીવાત્મા પરમાનો બેવે તઈ ત્યાં જીવ થાય. તો કે આ ભક્તોનું બધા કેમ ધ્યાન રાખે? એના હૃદયમાં ભગવાનનો વાસ. બાપા જેવા ભક્તોને ઘણા ઓળખી નથી શકતા, અને આ જગતમાં સવારથી સાંજ સુધી તમને કોઈ કોઈ સિદ્ધ પુરુષ ઓલિયા પુરુષ અવતારી પુરુષ, અરે આટલા મળશે, આટલા માણસોમાં પરોક્ષ અપરોક્ષ રીતે આમાં તમે ખબર ના પડે. જો તમે આવડે તો તમે ખબર પડે મળી જાય, જેને ખોજા તેને પાયા. એક છે આ બીજી રીતે બાપાને એનો તમે દેખાવ જોવો તો જલાન બાપાને જેમ કઈ મોઢું કઈ બહુ રૂપાળું નતું, સમય જોયા છે, જોયા ને ન જોયા ને ફોટો જોયો છે. આ મૂર્તિ તો બહુ સરસ બનાવી એમ, એક પગ આમ ખોડો હતો હનુમાનજી જેમ, અને કદે નીચે આવતા હોય અવાજ બુલંદ હતો, માઇકની જરૂર ન પડે, અવાજ કરતો રસોડાની બારે હોય જ અવાજ પહોંચે. શંકર લગે ને કાંટા ને કંકર, તો એમ કે શંકર કે બારાના પગરખા લઈ તો કાંટા કાંકરા ના લાગે બાપા, કે એ નહીં જે આપણે ભક્તિ પંથમાં નડે એમાં આડા આવે એ કાંકરા નડે. તો કે ભગતને ઓળખાય કેમ નહીં? ઓલા ચર્ચા કરતા કે ભગત કેમ ન ઓળખાય? તો કે આ ઓલા આ ભગત છે, પણ કે આ ભગત એવા નહીં લાગતા. બે જણા ચર્ચા કરતા આને કંઈ લુગડાનું ઠકાણું છે ને કંઈ આમ બસ આમ કંઈ મેકઅપ નથી કર્યો, કારણ કે આપણે મેકઅપના સામાન બહુ છે ને, બૈરાઓને આમ બે ટેબલ પર માયને પુરુષોને એકાદ ટેબલ પર માયતા તો હોય છે બધા, ફૂકાવ્યું હા કેટલા બધી જાત જાતના. હું તો બાથરૂમમાં કોકના જાઉં તો કોઈ અડું નહીં, બધા આમાં ખબર નહીં હું દાદી કરો નહીં આપણે કંઈ હા હા ઓલે કંઈ નામ આપી નાખીએ. એક મહેમાન આવ્યા હતા, એક અમને એક જણ વાત કરતો કે અમારા મહેમાન આવ્યા એ કે તમારી કે કોલગેટમાં ફીણ બહુ નીકળે, હવે એની ઓલી ઇન્દિરા મારી પડે. તો કે એને આ કેમ આ ઓળખાતા નથી બાપા જેવા કેમ ન ઓળખાય? તો કે આ ભગત આ કેમ ભગત આમ ખબર લગતા નથી ભગત જ્યાં? તો કે એમાં છે તો ભણગા દેખાય એ સામે શું દેખાય જોઈ એ ઝૂંપણું છે કે ભાંગર તૂટલ જેવું દેખાય,
તો કે ભાંગર તૂટલ દેખાય છે એ એનું કારણ છે એમાં હાથી કરી ગયો છે, અને આ તને ભાંગર પૂતળા જેવા દેખાય એમાં ભગવાન કરી ગયા છે, સમજો ને તમે. અને આવા જે પરમહંસની દશાએ પહોંચે જ્યારે આપણે તુર્યકાવસ્થામાં, ત્યારે બાળક અવસ્થા થઈ જાય, એને કોઈ ખવડાતો ખાય પીવડાતો પીએ, એ પછી એ અવસ્થામાં માણસ જીવતો નથી વધારે. મેં એવું સાંભળ્યું છે અને એ વસ્તુ છે, જરૂર છે. ભજન કરતાં 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 એની બધી સુરતા બીજી બધું ભૂલી જાય, એને એક જ પરમાત્મામાં ધ્યાન, બાળક જેવો થઈ જાય. કોઈ એને કોઈ ખવડાવવાનું કોઈ ના હોય તો એ એમને મરી જાય. બસ આ બધી આ વાતો છે બધી આ ધ્યેયની. બધા આરાધના સાધના ઉપાસના જે જે રીતે બધા કરે, તમને બાપા કે જે રીતે ફાવે કરો, અંકોટમાં જે ફાવે કરવાનું. અહલ્યા ત્યાં જ હતી પરમાત્મા એને તારી સબરીવાળી આજે 10,000 વર્ષ રાહ જોયા, પરમાત્મા ત્યાં આવ્યા.